नमस्कार विद्यार्थी मित्रों, संजय स्कूल बगसरा गढ़ में आपनो हार्दिक स्वागत है। आज आप धोरण 12 विषय अर्थशास्त्र प्रकरण 10 उद्योग क्षेत्र विषय भणवाना छे, जेमा अगाउ आपणे जोई गया छे वस्तु अने कदना आधारे उद्योगों प्रकारों जे कहता, पछी खानगी उद्योगों, जाहिर साहसना उद्योगों, संयुक्ति मालिकीना जे उद्योगों से ते, पछी नाना पायाना उद्योगों नी अंदर पेला आपणे अगाउ आपणे चर्चा करी गया छीए। तो नाना पायाना उद्योगों महत्व शू हो विषे आपणे अगाउ जोयेलू छे के रोजगारी सर्जन करवामां ते आपणने कई रीते नाना पायाना उद्योगों से ते मददरूप थाय छे, पछी उत्पादन वृद्धिनी अंदर पण नाना पायाना उद्योगों से घणा बधा उपयोगी साबित थया छे, पछी उत्पादन एकमोमी वृद्धि करवामां पण नाना पायाना उद्योगों से ते सारी रीते साबित अने उपयोगी बन्या छे। पछी निकास नाना पायानी अंदर जे कंई वस्तुओं उत्पादन करवामां आवे छे तो वधुमां वधु वस्तुनुं उत्पादन करी अने निकास पण आपणे वधुमां वधु करीए छीए। एना पछी समप्रधान उत्पादन पद्धति એની અંદર પણ નાના પાયાના ઉદ્યોગો છે એ ઘણા મહત્વના સાબિત થયેલા જોવા મળે છે। પછી આવે વિદેશી હુંડિયામણની બચત, નાના પાયાના ઉદ્યોગો છે તે વિદેશી હુંડિયામણની બચત કરે છે, કેમ કે નાના પાયાના ઉદ્યોગોની અંદર આપણે વધુમાં વધુ વસ્તુઓનું ઉત્પાદન કરી અને વિદેશોની અંદર આપણે નિકાસ કરી અને વિદેશી હુંડિયામણ સુધી આપણે પ્રાપ્ત કરીએ છીએ, એટલે કે વિદેશી હુંડિયામણ આપણને મળે છે। એટલે આ મુજબ નાના પાયાના ઉદ્યોગો છે વિદેશી હુંડિયામણને કારણે તે છે તે બચત કરવામાં પણ મહત્ત્વનો ફાળો આપે છે। નાના પાયાના ઉદ્યોગો ભારત દેશ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, તે એક તરફ નિકાસો વધારીને દેશની વિદેશી હુંડિયામણની આવક મેળવી આપે છે। નાના પાયાના ઉદ્યોગો છે એ આપણને જોવા જઈએ તો આપણા જેવા ભારત દેશમાં જે વિકસિત દેશ છે તેના માટે તેને ઘણા મહત્ત્વના ઉપયોગી સાબિત થાય છે, કેમ કે તે વિદેશી હુંડિયામણની આવક આપણને આપે છે। જ્યારે બીજી તરફ મોટાભાગની જરૂરિયાત વસ્તુઓનું પૂરતા પ્રમાણમાં ઉત્પાદન કરતા હોવાથી દેશની આયાતોના પ્રમાણમાં પણ ઘટાડો થાય છે। નાના પાયાના ઉદ્યોગો પાસે જે કંઈ આપણા દેશની જરૂરિયાત હોય તેવી તમામે તમામ વસ્તુઓ છે તે અહીંયા જ ઉત્પાદન કરવામાં આવતી હોય છે, આપણે વિદેશમાંથી આયાત કરવી પડતી નથી। આમ નાના પાયાના ઉદ્યોગો એમાં પણ ઘણા મહત્ત્વના સાબિત થાય છે, જેથી વિદેશી હુંડિયામણનો ખર્ચ ઘટે અને સરવાળે ભારતના વિદેશ વેપારમાં સમતુલા લાવવા માટે તે ખૂબ જ કારગર નીવડે છે। એટલે કે વિદેશી જે હુંડિયામણ છે એ વિદેશી હુંડિયામણનો ખર્ચ આપણને ઘટે, આયાત ન કરવી પડે, એટલે આપણે વિદેશને જે કંઈ આપણા રૂપિયા છે આપણે આપવા પડતા નથી। એટલે આ મુજબ જે હુંડિયામણનો ખર્ચ છે આપણે ઘટે અને આપણે નિકાસ કરીએ એ નિકાસ કરતાં આપણને આવક વધે, એટલે આમ વિદેશ વેપારની અંદર જે સમતુલા લાવવાની છે તેમાં તે ખરેખર નાના પાયાના ઉદ્યોગો છે તે મહત્ત્વના સાબિત થાય છે। એના પછીનો છે સમયનો ટૂંકો ગાળો, તો કે નાના પાયાના ઉદ્યોગો ખૂબ જ ટૂંકા ગાળામાં શરૂ કરી શકાય છે। નાના પાયાના ઉદ્યોગો છે આપણે સમયના ઓછા સમયની અંદર આપણે એને શરૂ કરી શકીએ છીએ, કેમ કે એમાં એટલી બધી કાંઈ જરૂરિયાત ઊભી રહેતી નથી, એટલે એ ઓછા સમયની અંદર આપણે શરૂ કરી શકીએ છીએ। આ ઉદ્યોગોમાં મૂડીરોકાણ અને ઉત્પાદન વચ્ચે સમયનો ખૂબ નાનો ગાળો ઉપયોગી થઈ પડે છે। આ ઉત્પાદન પદ્ધતિ છે એમાં મૂડીરોકાણ પણ ઓછું જોઈએ છે અને ઉત્પાદન વચ્ચેનો જે સમયનો ગાળો છે એ પણ ખૂબ નાનો હોય છે, કેમ કે નાના પાયાના ઉદ્યોગોની અંદર ઉત્પાદન પણ ઝડપથી થઈ શકે છે અને વધુ આપણે ઉત્પાદન કરી શકીએ, એટલે એ મુજબ અને મૂડીરોકાણ પણ નહીવત કરવું પડતું હોય છે, એટલું બધું મૂડીરોકાણની પણ જરૂરિયાત રહેતી નથી। એટલે આમ નાના પાયાના ઉદ્યોગો છે તે આપણને ઘણી રીતે ઉપયોગી સાબિત થાય છે। આમ ખૂબ ટૂંકા સમયગાળામાં ઉત્પાદન કાર્ય શરૂ થઈ શકતું હોવાથી દેશમાં રહેલી જે તે વસ્તુઓની અછતને સંતોષવી એટલે કે પૂરતી એવી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કાર્ય ટૂંકા ગાળામાં શરૂ કરાવી જરૂરી પ્રમાણમાં ઉત્પાદન શક્ય બને, જે દેશની ખૂબ મોટી મદદ થઈ પડે છે। આમ જે નાના પાયાના ઉદ્યોગો છે તે આપણા દેશની અંદર જે કંઈ
જરૂરિયાતવાળી ચીજ વસ્તુઓ છે, જે લોકોને જે કંઈ જરૂરિયાત છે એ જરૂરિયાતવાળી તમામે તમામ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કાર્ય શરૂ કરી અને જે વસ્તુની અછત હોય તે વસ્તુની અછતને તાત્કાલિક આપણે પહોંચી વળીએ, એટલે કે એ અછતને પૂરી કરી શકીએ એમ નાના પાયાના ઉદ્યોગો છે એની અંદર પણ એ મહત્ત્વના ઉપયોગી સાબિત થાય છે. એટલે કે ઉત્પાદન પણ આપણે શક્ય કરી શકીએ નાના પાયાના ઉદ્યોગોની અંદર, એટલે આપણે જોઈએ તો ઉત્પાદન પણ થાય છે. એ મુજબ આપણા દેશને ખૂબ મોટી મદદ નાના પાયાના ઉદ્યોગોની અંદરથી મળી રહે છે. પછીનો સમતોલ પ્રાદેશિક વિકાસ. તો કે મોટા પાયાના ઉદ્યોગોની સામે નાના પાયાના ઉદ્યોગો ઓછી મૂડી, ઓછી સાધન સામગ્રી, ઓછા સંસાધનો દ્વારા દેશના કોઈ પણ ભાગમાં શરૂ કરી શકાય છે. સમતોલ પ્રાદેશિક વિકાસ, સમતોલ એટલે સરખો, પ્રાદેશિક એટલે કે પ્રદેશો જે કાંઈ હોય છે તે, તો એ સમાવે તમામનો સારી રીતે વિકાસ થઈ શકે છે. કેમ કે મોટા પાયાના ઉદ્યોગોની સામે મોટા પાયાનો ઉદ્યોગ શરૂઆત કરવી તો એના માટે થઈને જમીનની પણ વધારે જરૂરિયાત રહે, પછી બીજા નંબરમાં યંત્રોની જરૂરિયાત રહે, મૂડીની જરૂરિયાત રહે, એ મુજબ કામ પણ લાંબા સમય સુધી ચાલે ત્યારે મોટા પાયાનો ઉદ્યોગ છે શરૂઆત થઈ શકે. એક કે બે વર્ષમાં મોટા પાયાનો ઉદ્યોગ શરૂઆત કરી શકીએ નહીં. જ્યારે નાના પાયાના ઉદ્યોગની અંદર મૂડીની પણ ઓછી જરૂરિયાત રહે છે, આમ નાના પાયાના ઉદ્યોગો છે તે આપણે ઓછા સંસાધનોથી પણ શરૂ કરી શકીએ અને દેશના કોઈ પણ ભાગની અંદર એને આપણે શરૂ કરી શકીએ છીએ, જેથી માત્ર વિકસિત પ્રદેશો સુધી લાભ અટકી ન રહેતા તે સમતોલ વિકાસ થવો શક્ય બને છે. એટલા માટે થઈને જે વિકસિત પ્રદેશો હોય છે ત્યાં જ એનો લાભ મળે એવું હોતું નથી. તમામે તમામ જે કંઈ વિસ્તારો છે તે, એટલે કે નાના પાયાના ઉદ્યોગો છે, એ ઓછી જમીન, ઓછી મૂડી અને ટૂંકા ગાળાની અંદર શરૂ થઈ જતા હોય છે અને લોકોને રોજગારી પણ વધારે પૂરતા તે સંપ્રધાન ઉદ્યોગો હોય છે, લોકોને રોજગારી પણ એમાં મળી રહે છે. એટલે આમ નાના પાયાનો ઉદ્યોગ છે તે સમતોલ વિકાસ થઈ શકે એમ આપણે કહી શકીએ કે ગમે તે જગ્યાએ આપણે એને શરૂઆત કરી શકીએ. આમ નાના પાયાના ઉદ્યોગો દ્વારા ધનિકો અને ગરીબો, વિકસિત અને અલ્પ વિકસિત પ્રદેશો જેવી અસમાનતા ઘટાડવી શક્ય બને છે. એટલે આમ જે કંઈ નાના પાયાના ઉદ્યોગો છે એમાં જે અમીર અને ગરીબ અને જે કંઈ વર્ગ વિગ્રહ છે, એટલે કે વર્ગ જે છે એ વર્ગની જે અસમાનતા છે તે અસમાનતા પણ આપણે ઘટાડી શકીએ છીએ. બીજા નંબરમાં વિકસિત અને અલ્પ વિકસિત જે કંઈ પ્રદેશો હોય છે, અમુક પ્રદેશ વિકસિત હોય છે અને અલ્પ વિકસિત હોય છે, તો અલ્પ વિકસિત વિસ્તારની અંદર પણ નાના પાયાના ઉદ્યોગો શરૂઆત કરી અને ત્યાંના લોકોની જે કંઈ બેરોજગારી છે એ બેરોજગારીનો પ્રશ્ન પણ આપણે હલ કરી શકીએ. એટલે આ મુજબની જે અસમાનતા છે તે અસમાનતા આપણે. પછી વિકેન્દ્રીકરણ. તો કે મોટા પાયાના ઉદ્યોગો ધનિક અને ખૂબ નાના સમાજના વર્ગ દ્વારા ચલાવવામાં આવે છે. જે આ મોટા પાયાના ઉદ્યોગો છે, વિકેન્દ્રીકરણ એટલે કે અલગ અલગ જુદા પણ થવું, એટલે કે મોટા પાયાના જે કંઈ ઉદ્યોગો હોય છે તો એમની અંદર જે કંઈ ધનિક વર્ગ હોય છે, જેની પાસે પૈસા હોય છે, કે મૂડીપ્રધાન ઉદ્યોગો હોય છે એટલે જે ધનિક વર્ગ હોય છે, અને ખૂબ નાના સમાજના જે વર્ગ દ્વારા આ જે ઉદ્યોગો છે તે ચલાવવામાં આવતા હોય છે, કારણ કે તેમાં ખૂબ વધુ પ્રમાણમાં મૂડીની આવશ્યકતા હોય છે. જે કંઈ મોટા પાયાના ઉદ્યોગો છે એમાં ખૂબ જ વધારે પૈસાની જરૂરિયાત છે તે રહેતી હોય છે, જેથી મોટા પાયાના ઉદ્યોગો મૂડી અને સંપત્તિનું કેન્દ્રીકરણ કરાવે છે તેમ કહી શકાય. એટલા માટે તેને આપણે કહી શકીએ કે મોટા પાયાના ઉદ્યોગો છે તે મૂડી અને સંપત્તિ તે બંનેનું કેન્દ્રીકરણ કરાવે છે, એટલે કે મૂડી અને સંપત્તિ ઉપર જ તે વધારે પૂરતા ચાલતા હોય છે. એટલે કે મૂડી અને સંપત્તિવાળાનું જેમાં કામ છે, જેની સમુપ્રધાનની એમાં જરૂરિયાત છે ઊંચી રહેતી હોય છે. જ્યારે નાના પાયાના ઉદ્યોગોમાં ખૂબ ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તે અર્થતંત્રના નાના નાના ઉત્પાદકો દ્વારા પણ થવું થઈ શકે છે. નાના પાયાના ઉદ્યોગોની અંદર એટલા બધા કંઈ મૂડીની જરૂરિયાત રહેતી નથી, ઓછા મૂડીએ પણ આપણે એને શરૂઆત કરી શકીએ. એટલે અર્થતંત્રની અંદર નાના નાના ઉત્પાદકો દ્વારા પણ આ કાર્ય છે તે શરૂ થઈ શકે અને તેઓ દ્વારા તેના લાભ મેળવી શકે છે. એટલું જ નહીં પણ દેશના વિભિન્ન ક્ષેત્રે રહેલ સંસાધનો, સુષુપ્ત અવસ્થા અથવા નિષ્ક્રિય સંસાધનો ઉપયોગ
शक्य बने से बराबर एटले नाना पायाना उद्योगों से एनो लाभ से ते बधा लई शके से अने एटलुं ज नहीं देशनी अंदरना जे कंई छे कंई विविध क्षेत्रोनी अंदर रहेला जे कंई संसाधनों से कुदरती जे कंई संसाधन से ए संसाधन से पछी ए संसाधनों अमुक जे सुसुप्त अवस्थानी अंदर होय छे अथवा तो अमुक से निष्क्रिय से ये निष्क्रिय सुसुप्त जे संसाधनों से ये साधनों ने उपयोगी बनावी शकाय छे नाना पायाना उद्योगों द्वारा अपने एनो लाभ लई शकीए छीए। आवा साधनों के जे वणवपरायेल के वेरविखेर पड़ी रह्या छे तेमनो उपयोग थाय छे। जे साधनों से ते जेम तेम विखरायेला पड़िया छे, वपरायेला नथी एमने वपराई गयेल वगरना पड़िया छे, वेरविखेर पड़िया छे, ए तमामे तमाम साधनोनो उपयोग अपने नाना पायाना उद्योगनी अंदर करी शकीए जेथी देशनुं कुल उत्पादन वधे छे। एटले आ मुजबना जे कंई वणवपरायेला साधनो छे निष्क्रिय से बिनउपयोगी से एमने सुसुप्त अवस्था में पड़ा से ते नाना पायाना उद्योगों द्वारा अपने ए साधनों उपयोग कर सकी आ मुजब देशना उत्पादन में वृद्धि थी सके। उपरांत आवा साधनों के जमनों अगाउ उपयोग थयो नथी तेमने रोजगारी मळता एक आवक मेळवता थाय छे। अने बीजा पण के एवा घणा बधा साधनों होय छे घणी वखत क्यारे एनो उपयोग थयो होतो नथी एमने निष्क्रिय पड़िया होय छे तो आवा नाना पायाना उद्योगों शुरुआत थाय एटले ए जे वणवपरायेला साधनों से एनो उपयोग शुरुआत थाय अने आवक मळे एटले आवक मळे लोकोने रोजगारी मळे लोकोने रोजगारी मळे एटले आवक थाय आवक थाय एटले एमनुं जीवन धोरण पण सुधरे जेथी समग्र देशमां उत्पादनना लाभो सरखा प्रमाणे वहेंची शकाय अने से जेने साचा अर्थमां विकेन्द्रीकरण कहेવામાં આવે છે એટલે જે આખા દેશની અંદર જે કંઈ લાભ છે એનો બધાને મળી શકે એટલે સરખા ભાગે આપણે વહેંચી શકીએ એટલે આને એક પ્રકારનું વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે। પછી છે ઊંચો વિકાસ દર, નાના પાયાના ઉદ્યોગ દ્વારા આપણે આપણો જે વિકાસ દર છે તે ઊંચો લાવી શકીએ। મોટા પાયાના ઉદ્યોગોમાં ખૂબ વધુ પ્રમાણમાં મૂડીનો ઉપયોગ થયેલ હોવાથી તેમાં ઊંચા નફાની આવશ્યકતા હોય છે। મોટા પાયાના જે કંઈ ઉદ્યોગો છે એમાં વધારે પૂરતી મૂડીની જરૂરિયાત હોય, વધારે પડતા પૈસા રોકવા પડે એટલે એમાં નફાની આવશ્યકતા વધારે રહેલી જોવા મળતી હોય છે કે નફો આપણને એમાં વધુ મળવો જોઈએ તો જે કંઈ આપણે રોકાણ કર્યું છે એ રોકાણનું આપણને વળતર મળી શકે। તદુપરાંત તેઓ દ્વારા થયેલ મૂડીરોકાણથી અર્થતંત્રનો વિકાસ અસ્થિરપણે પ્રાપ્ત થાય છે। આ ઉપરાંત જે એના દ્વારા જે કંઈ મૂડીરોકાણ કરવામાં આવ્યું છે તો એ મૂડીરોકાણ દ્વારા અર્થતંત્રનો વિકાસ પણ અસ્થિરપણે પ્રાપ્ત થાય છે, સ્થિરપણે પ્રાપ્ત થતો નથી। મતલબ કે મોટા પાયાના ઉદ્યોગોની અંદર ઉત્પાદન પણ બહુ શરૂઆત થતી હોય છે તો જગ્યા એટલી જોઈએ, પછી એનું બાંધકામ કરે તો બે ત્રણ કે ચાર વર્ષ રહે જાય કે પાંચ વર્ષ નીકળી જાય એ પછી એ ઉદ્યોગ વિશે શરૂઆત થતી હોય છે એટલે અર્થતંત્રનો વિકાસ પણ ધીરે ધીરે થતો જોવા મળે છે। કારણ કે તેવા ઉદ્યોગોને બજારના ફેરફારો અનુસાર ઝડપથી બદલવા શક્ય હોતા નથી। જે કંઈ બજારની અંદર ફેરફાર થાય છે તો મોટા પાયાના ઉદ્યોગોની અંદર એમને ફેરવવા ઝડપથી શક્ય હોતા નથી, ઘણી બધી વાર લાગે છે। જ્યારે નાના પાયાના ઉદ્યોગો હોય તો એમને બજારની અંદર જે કંઈ વસ્તુઓમાં ફેરફાર થાય તો તાત્કાલિક આપણે એની અંદર ફેરફાર કરી શકીએ અને ફરી પાછું બજારની અંદર જે વસ્તુની માંગ હોય એ મુજબની વસ્તુ બજારની અંદર મૂકી શકીએ અને આ મુજબ અર્થતંત્રને ફરી પાછું આપણે જે કંઈ ગતિ ચાલતી હોય એ ગતિ આપણે લઈ જઈ શકીએ। જ્યારે નાના પાયાના ઉદ્યોગો ખૂબ ઓછી મૂડી દ્વારા વપરાયેલા હોવાથી એક તરફ વધુ ઉત્પાદકો ઉત્પાદન કાર્ય શરૂ કરી શકે છે। જ્યારે નાના પાયાના ઉદ્યોગો છે એમાં ઓછી મૂડી દ્વારા સ્થપાયેલ હોવાથી જે ઉત્પાદકો છે તે ઉત્પાદન કાર્ય છે તે ઝડપથી શરૂ કરી શકે છે જેથી દેશનું કુલ ઉત્પાદન અને કુલ આવક વધે છે। આમ દેશનું જે કુલ ઉત્પાદન અને દેશની કુલ આવકમાં પણ ધીરે ધીરે વધારો જોવા મળે છે। તદુપરાંત આ ઉદ્યોગો સ્થાપવાનો સમયગાળો ટૂંકો હોવાથી બજારની જરૂરિયાત અનુસાર ઉત્પાદનમાં ફેરફાર ઝડપથી શક્ય બને છે। પછી એનો સમયગાળો પણ ટૂંકો હોય છે, ઓછા સમયની અંદર અને ઓછી મૂડીમાં નાના પાયાના ઉદ્યોગો છે એ સ્થપાઈ જતા હોય છે અને ઓછા સમયની અંદર એનું ઉત્પાદન કાર્ય પણ થઈ જતું હોય છે એટલે બજારની અંદર પણ એ વસ્તુ છે એ આપણને ઝડપથી મળે એટલે ઉત્પાદનની અંદર પણ એમાં ઝડપથી ફેરફારો છે જોવા મળતા હોય છે જેથી નાના પાયાના ઉદ્યોગો સતત ઊંચો વિકાસ દર આપે છે જે દેશના વિકાસ માટે ખૂબ જ જરૂરી બાબત છે। એટલે આ મુજબ નાના પાયાના જે ઉદ્યોગો છે તે આપણા
દેશનો વિકાસ દરની અંદર એટલે ઊંચો વિકાસ દર છે આપે છે, કેમ કે જે કંઈ વસ્તુ છે એ ઉત્પાદન પણ બધું થાય છે, જેવું જોઈએ તેવું ઉત્પાદન થાય, ઉત્પાદનમાં ફેરફાર પણ ફટાફટ આપણે એ ઝડપથી ફેરફાર કરી શકીએ છીએ, એટલે એ મુજબ ઉત્પાદન થતાં આપણે એને દેશની અંદર તો ઉત્પાદન થાય, વસ્તુઓ જે કાંઈ જરૂરિયાત છે વસ્તુઓની જરૂરિયાતો પરિપૂર્ણ કે પરિપૂર્તિ આપણે કરી શકીએ, અને વધારાની જે કાંઈ છે વસ્તુ હોય છે તે વિદેશની અંદર આપણે નિકાસ કરી અને આ મુજબ આપણે હુંડિયામણ મેળવી અને આપણા અર્થતંત્રની અંદર તેમાં વિકાસ થઈ શકે, આપણા દેશનો જે વિકાસ દર છે તે ઊંચો જઈ શકે છે.